नमस्कार विद्यार्थी मित्रों, श्री कर्मयोग विद्या संकुल हब्बुकड़ आयोजित ऑनलाइन वर्गों में फरी वक्त धोरण 12 आर्ट्स ना तमाम भाइयों ने बहनों ने हृदयपूर्वक आवकारु छू। मित्रों, ऑनलाइन लेक्चर में अपने घना समय थी मिली रहा छे अने मनोविज्ञान ना चैप्टर नंबर 4 एटले के मनोवलण अने पूर्वग्रह आ चैप्टर में आपने 1-12 लेक्चर नो अभ्यास कर्यो छे अने आ 12 लेक्चर में आपणे मनोवलण विशेष वातो करेली छे के मनोवलण नू घड़तर कई रीते थाय छे, एमा कई रीते अथवा मनोवलण घड़तर ने क्या क्या परिबळो असर करे छे, मनोवलण घड़तरनी विविध रीतो पण आपणे जोई छे अने मनोवलण परिवर्तन ની રીતોનો પણ આપણે અભ્યાસ કર્યો છે। એટલે કે નિષેધકમાંથી કઈ કઈ રીતે વિધાયક મનોવલણ કરી શકાય એને તો કે મનોવલણ પરિવર્તનની રીતો કહેવામાં આવે છે। આ આપણે નિષેધકમાંથી વિધાયક તરફ જવાનું છે, ભૂલમાં ઊંધું ન થઈ જાય। એટલે કે નિષેધક સાઈડમાં રહે અને વિધાયકમાંથી આપણે નિષેધકમાં ન જતા રહીએ એ આપણા માટે ખૂબ મહત્વની બાબત છે। અને મિત્રો, મનોવલણ પરિવર્તનની 4 રીતો આપ સર્વ મિત્રો જાણો છો, ચારે ચાર રીતના નામ પણ આપને આવડશે। સૌથી પહેલા તો કે વસ્તુ બનશે શિક્ષણ, કે શિક્ષણ દ્વારા પણ મનોવલણમાં પરિવર્તન લાવી શકાય છે અને એમાં આપણે ખેતી નું ખાસ મહત્વનું અને બીજી આપણે વાત કરી હતી ખેતી સાથે શિક્ષણ, કે બાળકો અથવા માત્ર ગોખણપટ્ટી જ્ઞાનને બદલે સર્વાંગી વિકાસ તરફ વાલીઓ અને વિદ્યાર્થીઓનો વિધાયક મનોવલણનો વિકાસ છે એ પ્રસર્યો છે આપણા સમાજમાં। ત્યાર પછી પ્રચારની આપણે વાત કરી હતી કે 100 કે 200 વર્ષ પહેલા ભારતના 90% લોકો જો અહીંયા પ્રચારમાં મિત્રો સૂત્ર મેં આપણે ક્યારે પણ વાત કરી હતી, સૂત્ર ખૂબ મહત્વની બાબત છે કે સૂત્ર આપણા ઉદાહરણમાં 2 સૂત્રો આપણને આપેલા છે। એક તો કે સંતતિ એ સંપત્તિ, સંતાનો જ સાચી સંપત્તિ છે અને આપણે એમાં વાત કરી હતી કે 100 કે 200 વર્ષ પહેલા ગામડાના અથવા ભારત દેશના 90% લોકો ખેતી પર આધારિત હતા અને એના કારણે તેઓ માનતા હતા કે ભાઈ સંતતિ એ સંપત્તિ। પરંતુ વસ્તી વધારાના કારણે જ્યારે ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ અને ત્યારે આપણે માનવા મળ્યા કે ભાઈ અથવા વસ્તી વધારાને રોકવા માટે આપણે સૂત્રમાં પરિવર્તન કર્યું અને નવું સૂત્ર લઈ આવ્યા, અમે 2 અમારા 2। એટલે કે ત્યાર પછી આપણે એ પણ વાત કરી હતી કે પ્રચારમાં પ્રચાર કોના દ્વારા થાય છે, કયા જૂથમાં થાય છે અને કયા માધ્યમમાં થાય એ પણ ખૂબ મહત્વની બાબત છે। ત્યાર પછી જૂથ ચર્ચાની આપણે ખૂબ સરસ વાત કરી હતી અને એમાં આપણે 3 ઉદાહરણ જોયા હતા કે 1943માં ન્યૂ કોમ્બે રૂઢિચુસ્ત કુટુંબની યુવતીઓ કોલેજ તરફનું જે વલણ છે એમાં પરિવર્તન લાવીને કોલેજ જતી થઈ છે। ત્યાર પછી સંસ્થાના સંચાલકો અને કર્મચારીઓનું ઉદાહરણ જોયું હતું અને સૌથી છેલ્લે ભારત અને આતંકવાદ આ ઉદાહરણનો આપણે અભ્યાસ કર્યો હતો। એટલે કે 4 રીતો પૈકી શિક્ષણ, પ્રચાર, જૂથ ચર્ચા અને કાયદાઓ, આ 4 રીતે આપણે મનોવલણમાં પરિવર્તન લાવી શકાય છે। 3 રીતોનો આપણે ખૂબ વ્યવસ્થિત અભ્યાસ કર્યો છે અને હવે વાત આવે છે કાયદાઓ, કે શા માટે મિત્રો કાયદાની જરૂર પડે છે। તો આપણે પહેલા પણ વાત કરી હતી કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે, પરફેક્ટ બંધ બેસતું વાક્ય હું તમને કહું છું કે અમુક વ્યક્તિ એવા હોય છે કે પ્રેમથી, સમજણથી કોઈ પણ રીતે એને મનાવવાનો પ્રયત્ન કરો પણ માનતા નથી, એવા વ્યક્તિ માટે કાયદાઓ ખૂબ ઉપયોગી રીત કહી શકાય। જો આપણે લખ્યું છે કે માનવી અનુભવ સમજણ, અનુભવ તો આપણે પહેલા પણ વાત કરી ગયા કે અનુભવ એ ઉત્તમ શિક્ષક છે, એટલે અનુભવ। ત્યાર પછી સમજણ, આપણને કોઈ વ્યક્તિ સમજાવે કે સરચાથી કેટલીક વાર
વલણમાં પરિવર્તન કરવા તૈયાર ન હોય. જો આપણે જે શિક્ષણ એટલે અનુભવ કહી શકાય કે પ્રચારથી એમ પણ લખી શકાય મિત્રો કે શિક્ષણ પ્રચાર કે સર્ચાને અંતે માનવી પોતાના મનોવલણમાં પરિવર્તન કરવા તૈયાર ન હોય ત્યારે કાયદાઓ એ એક મહત્વનું સાધન બની રહે છે. એટલે મિત્રો સૌથી પહેલા જ આપણો પોઈન્ટ છે મિત્રો ટોપિક પ્રમાણે ચાલશું અને પાઠ્યપુસ્તકને જ આપણે મહત્વ આપતા રહીશું. અહીં આપણો પહેલો જ પોઈન્ટ બનશે મિત્રો અનુભવ ત્યાર પછી આવશે અનુભવ પછી સમજણ કે ચર્ચા. આપણા ત્રણ શબ્દ ખૂબ મહત્વના છે મિત્રો યાદ રાખજો અનુભવ સમજણ કે ચર્ચાથી કેટલીક વાત પોતાના વલણમાં પરિવર્તન ન લાવે ત્યારે આપણે સાદી ભાષામાં અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે કાયદાની જરૂર આપણે સૌથી પહેલા તો કાયદાનો ઉપયોગ કરવો જ નથી પરંતુ આપણે કાયદાનો ઉપયોગ ક્યારે કરવો પડે છે તો કે અનુભવ સમજણ કે સર્જાથી ઘણી વખત માનવી પોતાના વર્તનમાં પરિવર્તન ન લાવે ત્યારે આપણે કાયદાનો ઉપયોગ કરવાની જરૂર પડે છે. એટલે કે અનુભવ સમજણ કે સર્ચાથી કેટલીક વાર પોતાના વલણમાં પરિવર્તન કરવા તૈયાર ન હોય ત્યારે કાયદો મનોવલણ પરિવર્તન કરવા માટે અસરકારક સાધન બને છે. અને ત્યારે આપણે જે વાત કરી છે કાયદો શેના માટે તો કે મનોવલણ પરિવર્તન માટે કેવું સાધન તો કે ખૂબ અસરકારક સાધન બને છે. આ મિત્રો આપણો પ્રથમ પોઈન્ટ થઈ ગયો કે શા માટે આપણે કાયદાની જરૂર પડે છે તો કે જ્યારે કોઈ વ્યક્તિ અનુભવ સમજણ કે સર્ચાથી માનવા તૈયાર ન હોય ત્યારે આપણે કાયદાનો ઉપયોગ કરવો પડે છે. હવે આપણે વાત કરી ભારત દેશની તો કે ભારત જેવા વિવિધતામાં એકતા ધરાવતા દેશમાં હજી પણ આપણે આમ તો વાત કરીએ છીએ કે અમે 21મી સદીમાં જીવીએ છીએ 100% મિત્રો કે આપણે 21મી સદીમાં જીવીએ છીએ અને આપણે જ્યારે સંચાર અથવા સમૂહ માધ્યમોની વાત કરી હતી ત્યારે પણ આપણે એ નોટિસ કરી હતી કે 20મી સદી એટલે વિજ્ઞાનનો યુગ અને 21મી સદી એટલે ટેકનોલોજીનો યુગ. પરંતુ આજે પણ ભારતમાં અમુક વ્યક્તિઓ અથવા અમુક સમાજ કેવા છે તો કે પરંપરાગત રૂઢિરિવાજો છે એમાં જોવા મળે છે અને જે લાંબા સમયથી પરિવર્તનની પ્રક્રિયા ચાલુ હોવા છતાં અસરકારક પરિવર્તન આવ્યું નથી. કે ભારત કેવો દેશ છે મિત્રો જો અહીંયા આપણે આ પહેલી વાત કરી લઈએ કે શા માટે કાયદાની જરૂર પડે છે તો આપણે પહેલા તો કાયદાનો ઉપયોગ કરવો જ નથી. કાયદાનો ઉપયોગ ક્યારે કરવો છે તો કે અનુભવ સમજણ કે સર્ચાથી વ્યક્તિ ન માને ત્યારે આપણે કાયદાનો ઉપયોગ કરવાનો છે. એટલે કે ત્યાં સુધી આપણે કાયદાનો ઉપયોગ કરવાનો નથી. એટલે ભારત મિત્રો એક વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ભારત કેવો દેશ છે મિત્રો તો કે અહીંયા આપણે એ વાત કરવાની છે કે ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. હવે તો કે અહીંયા આપણે આપણી જે રૂઢિચુસ્ત અથવા જૂની જે પરંપરા છે એનો ખાસ ઉલ્લેખ કરવાનો છે કે સરસ મજાનું ઉદાહરણ
बहनों माटे के मंदिर मा प्रवेश माटे बहनों पर नकारात्मक वलण अथवा निषेधक वलण जोवा मळतु एनी पण आपणे अहींया वात करवानी छे। परंतु सौथी पहेला आपणे आ टॉपिक मा आपणा देशनी वात करवानी छे के भारत विविधता मा एकता धरावतो देश छे अने तेथी देशना हजी अपना देश में हजी पण घणा बधाय एवा रूढ़ी रिवाजो छे के परिवर्तन नी प्रक्रिया चालू होवा छता एमां परिवर्तन शक्य बन्युं नथी। जो अहींया के भारत विविधता में एकता धरावतो देश छे, देशना हजी घणा बधा रूढ़ी पण कही शकाय अथवा रूढ़िओ के रिवाजो में शुं थयुं छे तो के घणी घणा बधाय रूढ़िओ के रिवाजो में परिवर्तन चालू होवा छता परिवर्तन आव्युं नथी के घणी बधी रूढ़िओ मित्रों आपणे जाणीए छीए के घणी बधी परंपराओ परंपरागत रूढ़िओ અને પરંપરાગત રિવાજો એવા છે કે પરિવર્તનની પ્રક્રિયા ચાલુ હોવા છતાં તેમાં અસરકારક પરિવર્તન આવ્યું નથી। તેવા સંજોગોમાં કાયદાના ભયથી લોકોમાં પરિવર્તન લાવી શકાય છે, કારણ કે આપણે તેની કલ્પના કરો, કાયદાનો રક્ષક એટલે પોલીસ, સ્વાભાવિક ઘણા બધા આવે છે, કાયદાના રક્ષકમાં આપણે કોર્ટને પણ ગણાવી શકાય। પણ ખાલી એક ફોર એક્ઝામ્પલ કે ભય એટલે શું, જુઓ તો કે કાયદાના રક્ષક તરીકે આપણે પોલીસની કલ્પના કરીએ તો કલ્પના કરો કે ગમે એવડો મોટો મેળો હોય, ગમે એવડો ઉત્સવ હોય, માણસો કાબુમાં રહેતા નથી, પણ આવા સમયે માત્ર બે કે પાંચ પોલીસવાળા જવાનોને મૂકવામાં આવતા સંપૂર્ણ શાંતિ આપણે જોઈ શકીએ છીએ। આ કાયદો છે, આપણે કોઈ પણ પ્રસંગ યાદ કરો કે જ્યાં હજારો લાખો માણસો એકઠા થયા હોય, પબ્લિક બેકાબુ બની ગઈ હોય અથવા બેકાબુ બનવાની તૈયારી હોય, પણ જેવી પોલીસને ભાળે એટલે તરત પોતાનું ભાન જે ગુમાવી ચૂકી છે એ તરત ભાનમાં પબ્લિક પાસે આવી જાય છે અને રાબેતા મુજબનું કાર્ય શરૂ થઈ જાય છે। એટલે કે આવા જે લોકો છે જે જૂની પરંપરાઓ જૂની રૂઢિઓને વળગી રહ્યા છે, આ લોકોમાં શું થાય છે તો કે એ બીજી કોઈ વાત માનવા તૈયાર તો છે નહીં। આવા સમયે અથવા એવા સંજોગોમાં શું ફાયદો થાય છે તો કે કાયદાના ભયથી ભય, તો કાયદાનો ભય તો હોવાનો છે, કારણ કે કાયદો ભય માટે જ છે, બાકી તમે શિક્ષણ આપણે વાત કરી ગયા છીએ, પ્રચાર કે જૂથ ચર્ચા એમાં ભય હોતો નથી, પણ કાયદાના ભયથી પણ લોકો શું કરે છે, કાયદાના ભયથી પણ લોકોના મનોવલણોમાં પરિવર્તન લાવી શકાય છે। એટલે અહીં જોજો મિત્રો કે બધા માટે કાયદો જરૂરી નથી, પણ કોના માટે કાયદો જરૂરી છે, જે જૂની રૂઢિઓ કે રિવાજો ધરાવે છે એના માટે કાયદો ખૂબ જરૂરી છે। અહીંયા સરસ મજાનું ઉદાહરણ મિત્રો આપણને આપેલું છે, બહુ સરસ મજાનો સરળ પોઈન્ટ છે મિત્રો, આપણને અચાનક યાદ આવી શકે છે અથવા કોઈ પણ સંજોગોમાં આપણે તેને ભૂલી શકીએ તેમ છે નહીં, કારણ કે ચોથી રીત શેની રીત યાદ રાખજો, ચોથી રીત એટલે કઈ રીત તો કે મનોવલણમાં પરિવર્તન લાવવાની રીતો, અને ચોથી રીતોમાં મિત્રો આપણે કાંઈ જ કરવાનું નથી, જે કાયદાઓ છે કાયદાની શા માટે જરૂર છે તો કે સૌથી પહેલા આ યાદ રાખી લઈએ, અનુભવ સમજણ કે ચર્ચાથી કેટલીક વાર પોતાના
માનવું અથવા માનવી પોતાના વલણમાં પરિવર્તન ન લાવે ત્યારે મનોવલણમાં પરિવર્તન લાવવામાં કાયદો અસરકારક સાધન છે। ત્યાર પછી મિત્રો અહીંયા આપણે જૂની જે બીજો પોઈન્ટ છે એમાં જૂની પરંપરાઓ જૂની રીતની વાત કરવાની છે કે ભારત વિવિધતામાં એક તો એકતા ધરાવતો દેશ છે। દેશના હજી ઘણા બધા રૂઢિઓ અને રિવાજો જોવા મળે છે અને પરિવર્તનની પ્રક્રિયા સતત ચાલુ હોવા છતાં તેમાં પરિવર્તન આવ્યું નથી અને આ લોકો માનતા નથી, એટલા માટે કાયદાના ભયથી તેના મનોવલણમાં પરિવર્તન લાવી શકાય છે। ધાર્મિક રૂઢિચુસ્ત લોકોની વાત છે, રૂઢિચુસ્ત જે ધાર્મિક પોતાના પૂર્વગ્રહથી પીડાય છે એવા લોકોની વાત છે કે લોકોમાં ધાર્મિક વિધિ કે ધાર્મિક સ્થળો સ્ત્રીઓને પ્રવેશ કે પૂજા વિધિમાં ભાગ જે લેવાની પ્રક્રિયા છે એને નિષેધક વલણો હતા। કે અહીંયા સરસ મજાનું ઉદાહરણ કોનું છે, તો કે ધાર્મિક રૂઢિચુસ્ત લોકોનું, કે ધાર્મિક રૂઢિચુસ્ત લોકોમાં શેનું નિષેધક વલણ હતું, તો કે ધાર્મિક રૂઢિચુસ્ત લોકોમાં સ્ત્રીઓને પૂજા વિધિ કે ધાર્મિક સ્થળો પર સ્ત્રીઓ આવે તે બાબત તેને ગમતી ન હતી। એમ પણ કહી શકાય મિત્રો કે રૂઢિચુસ્ત લોકો સ્ત્રીઓના ધાર્મિક વિધિ કે ધાર્મિક સ્થળો પર પ્રવેશ કરવાની જે બાબત છે એના પ્રત્યે નિષેધક વલણ ધરાવતા હતા અને એટલા માટે આપણે સર્વ મિત્રો જાણીએ છીએ કે 2016 ની સાલમાં એક સરસ મજાનો કોર્ટે આદેશ આપ્યો હતો અને આ આદેશ સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલત, ભારતની જે સર્વોચ્ચ અદાલત છે દિલ્હીમાં આવેલી છે, એના દ્વારા આપવામાં આવેલા ફેંચલામાં શું કીધું હતું કે ભાઈ સ્ત્રી પુરુષ સમાન હક ધરાવે છે, કારણ કે આપણો કાયદો આપણું બંધારણ પણ આ જ બાબત માથે ભાર મૂકે છે કે સ્ત્રી અને પુરુષ સમાન હક ધરાવે છે અને એટલા માટે સ્ત્રી પુરુષ સમાન કાનૂની હક ધરાવતો હોવાથી ધાર્મિક સ્થળોમાં પ્રવેશની મંજૂરી આપવી જોઈએ। કારણ કે ભારતનું બંધારણ સ્ત્રી અને પુરુષ કાયદાની વાત છે કે કાયદો મિત્રો અહીંયા આપણે એ પણ યાદ રાખી શકાય કે કાયદા દ્વારા કઈ રીતે આ લોકોના વલણમાં પરિવર્તન લાવી શકાયું, તો કે આપણો કાયદો આપણું બંધારણ એ કાયદો કહી શકાય કે એમાં એક હક મુજબ સમાનતાનો હક મળેલો છે, સ્ત્રી પુરુષ સમાન હક ધરાવે છે અને એટલા માટે સ્ત્રીઓને તો કે સમાન હક ધરાવતી હોવાથી જે પૂજા વિધિમાં પુરુષો ભાગ લઈ શકે, જે ધાર્મિક સ્થળોએ પુરુષો જઈ શકે તે તમામ વિધિઓ અને તમામ ધાર્મિક સ્થળે સ્ત્રીઓ પ્રવેશ કરી શકે છે અને જેના કારણે પુરુષો ધર્મગુરુઓના જે વર્તન છે સ્ત્રીઓ પ્રત્યેના પૂજા વિધિ બાબતના નિષેધક મનોવલણમાં ધીમે ધીમે પરિવર્તન શરૂ થયું છે। કારણ કે આવું કોણ કોણ માનતું હતું, તો કે એક તો પુરુષો માનતા હતા હા, અને બીજું ધર્મગુરુઓ માનતા હતા કે સ્ત્રીઓએ ધાર્મિક સ્થળોએ આવવું જોઈએ નહીં। આ બંનેના મનોવરણમાં કોના દ્વારા ફેરફાર આવી શક્યો છે, તો કે માત્ર માત્ર કાયદાઓ, આ ધર્મગુરુઓ, આપણે કોઈ એક વ્યક્તિ મિત્રો ખાસ કોઈ ધર્મની કે એક ધર્મગુરુની વાત કરતા નથી, પણ સમગ્ર પુરુષ જાતની વાત કરીએ છીએ કે અનુભવ સમજણ કે સરચાથી જ્યારે સ્ત્રીઓને પ્રવેશ આપવાની બાબત આ લોકો સ્વીકારવા તૈયાર ન હતા ત્યારે 2016 સાલમાં સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો અને એના કારણે આજે સ્ત્રીઓ દરેક ધાર્મિક સ્થળે જઈ શકે છે અને દરેક પૂજા વિધિમાં અથવા ધાર્મિક વિધિમાં ભાગ પણ લઈ શકે છે। મિત્રો આ આપણે 4 મનોવલણ પરિવર્તનની રીતો જોઈ, પરંતુ હજુ પણ ઘણા બધા સમાજમાં ઘણા બધા પ્રકારના નિષેધક મનોવલણ આપણો સમાજ ધરાવે છે અથવા ચાલે છે। તમે અને હું આ બંને બાબત જાણીએ છીએ કે જેમાં પરિવર્તન લાવવું ખૂબ જરૂરી છે। આપણો સમાજ આજે પણ
ઘણા બધા મનોવલણ ધરાવે છે, પણ કેવા? તો કે નિષેધક મનોવલણ ધરાવે છે. અને જે દિશામાં મનોવૈજ્ઞાનિકો, સમાજ સુધારકો, શિક્ષકો કે રાજકારણીઓ અને કોર્ટ દ્વારા કાનૂની પ્રયત્નો કરવા અનિવાર્ય છે. અને જે જે સમાજમાં આવા નિષેધક મનોવલણો જોવા મળે છે ત્યાં કોણે કોણે કાર્ય કરવું જોઈએ? તો કે એ દિશામાં મનોવૈજ્ઞાનિક, કારણ કે એના દ્વારા તો આ બધી આપણને ભેટ મળેલી છે, એટલે સૌથી મોટી ભેટ એની આપી છે. અને જો મનોવૈજ્ઞાનિકો ધારે તો તેમાં પરિવર્તન અવશ્ય આવે છે. એટલે કે મનોવૈજ્ઞાનિકો, સમાજ સુધારકો, શિક્ષકો કે જે તમારા સુધી આવા મનોવૈજ્ઞાનિકોની વાતોને પહોંચાડે છે, એ શિક્ષકોની વાત છે. રાજકારણીઓ જે નેતાઓ છે એની પણ વાત છે. અને કોર્ટ દ્વારા કાનૂની જોગવાઈથી આમાં પરિવર્તન આવે તે બાબત ખૂબ મહત્વની છે. એટલે કે નિષેધક મનોવલણમાંથી વિધાયક મનોવલણ માટે કોણે કોણે પ્રયત્ન કરવા જોઈએ? તો કે નિષેધકમાંથી વિધાયક મનોવલણ માટે મનોવૈજ્ઞાનિકો, ત્યાર પછી તો કે સમાજ સુધારકો, શિક્ષકો, પછી શિક્ષક પછી આપણે વાત કરીએ તો કે રાજકારણીઓ, અને સૌથી છેલ્લે કોર્ટ દ્વારા આવા પ્રયત્ન કરવા જોઈએ. તો મિત્રો, અહીંયા આપણે જે વાત કરી તે વાત કરી તો કે મનોવલણ પરિવર્તનની રીતો. હજી એક વખત કહી દઉં કે મુખ્ય ચાર રીતો આપણને જોવા મળે છે. આપણે અભ્યાસ કર્યો, શિક્ષણ, પ્રચાર, જૂથ ચર્ચા અને કાયદાઓ. આ ચારે ચાર એવી બાબત છે કે જેના કારણે દરેક વ્યક્તિના નિષેધક મનોવલણમાં પરિવર્તન લાવી શકાય છે. સાથે સાથે મિત્રો, અહીંયા એક નાનકડો ટોપિકનો આપણે ભેગો અભ્યાસ કરી લઈએ, જેથી કરીને 14માં લેક્ચરમાં આપણે તો કે માત્ર જે મનોવલણ પરિવર્તનમાં અવરોધો આવે છે એનો જ અભ્યાસ કરવાનો રહે. કે આપણે જોયું મિત્રો કે મનોવલણ પરિવર્તનની રીતો એનો અભ્યાસ કર્યો, પણ સાથે સાથે એ બાબત પણ ખૂબ મહત્વની છે કે મનોવલણ પરિવર્તનમાં અવરોધકો કેવા કેવા આવે છે એ તો આપણે જોઈ ગયા કે મનોવલણમાં કઈ કઈ રીતે પરિવર્તન લાવી શકાય, પરંતુ સાથે સાથે મનોવલણ પરિવર્તનમાં કઈ કઈ મુશ્કેલી આવી શકે છે. નિષેધકમાંથી વિધાયક મનોવલણની વાત કરતા હોઈએ ત્યારે, અથવા નિષેધક મનોવલણમાંથી વિધાયક મનોવલણ ફેલાવવાની વાત કરતા હોઈએ ત્યારે, તેનો પ્રચાર કરવાની વાત કરતા હોઈએ ત્યારે ઘણા બધા અવરોધો આવે છે. આપણે અહીંયા 5 અવરોધો વિશે વિગતે વાત કરવાની છે. એ આપણે આની પછીના લેક્ચરમાં વિગતે વાત કરીશું, પરંતુ આ લેક્ચરમાં માત્ર તેના નામ જોઈ લઈએ, જેથી કરીને આપણને આગળના લેક્ચરમાં અનુસંધાન બંધાય અને આપણે સરળતાથી તે કાર્ય તરફ આગળ વધી શકીએ. તો કે મનોવલણમાં પરિવર્તન લાવવાના જે રીતો છે, ત્યાર પછી તો કે મનોવલણમાં પરિવર્તનની રીત છે એને અવરોધક પરિબળો ક્યાં ક્યાં, એટલે કે મનોવલણ પરિવર્તનમાં અવરોધો 5 છે મિત્રો. મનોવલણની પ્રબળતા, મનોવલણની જટિલતા, મનોવલણની અગત્યતા, મનોવલણમાં આંતર સંબંધ, અને સૌથી છેલ્લે મનોવલણની ઉપયોગિતા. એટલે કે આની પછીના લેક્ચરમાં આપણે મનોવલણ પરિવર્તનમાં જે અવરોધકો છે એના વિશે વિગતે વાત કરીશું. મિત્રો, ત્યાં સુધી અહીંયા આપણે જે 3 લેક્ચરમાં, એટલે કે 11, 12 અને 13, આ 3 લેક્ચરમાં આપણે તો કે મનોવલણ પરિવર્તનની રીતનો અભ્યાસ કર્યો છે. આપણે એ 4-4 વિડીયો જોઈ લઈએ, અથવા 3-3 વિડીયો જોઈ લઈએ. સાથે સાથે આપણને કંઈ મુશ્કેલી પડે તો પાઠ્યપુસ્તક દ્વારા તેનું સમાધાન કરીને આગળ ચાલતા રહીએ. અહીંથી જે જે કાર્ય આપવામાં આવે છે તેની સાથે ચાલીએ. અને મિત્રો, ખાસ કે ઓનલાઈન વર્ગોને માત્ર સામાન્ય ન ગણતા તમારા માટે અતિ ઉપયોગી આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને એટલા માટે સર્વ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, શાળા પરિવારને વિડીયો લેક્ચર જોઈને ઉત્તમમાં ઉત્તમ સહકાર આપે, ઉત્તમમાં ઉત્તમ સાથ આપે એવી આશા સાથે આજના લેક્ચરને અહીં પૂર્ણ કરું છું. અસ્તુ.